भरूच जिल્લામાં વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। ઓમકારનાથ ભવન ખાતેથી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલા મહાઅભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં શહેરના ઓમકારનાથ ઠાકોર ભવનમાં भरूच धारासभ्य દુષ્યંતભાઈ પટેલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે પ્રજાજનોએ સમાજમાં જે જૂની માન્યતાઓ છે તેમાંથી બહાર આવીને કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેવા જોઈએ। ધારાસભ્યે વધુમાં જણાવ્યું કે કોરોના વેક્સિન મહાઅભિયાનની સાથોસાથ આજે વિશ્વમાં યોગ દિવસ નિમિત્તે જણાવ્યું કે વેક્સિન તો જરૂરી છે, તેની સાથે રોગોથી બચવા યોગાસનો કરવા પણ જરૂરી છે, જેથી શારીરિક તેમજ માનસિક બીમારીઓથી બચી શકાય છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર જેડી પટેલ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટુદરિયા, નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, આરોગ્ય વિભાગના કર્મચારી અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરાએ સ્વાગત પ્રવચનમાં વેક્સિનની અને તેના મહાઅભિયાન અંગેની વિગતવાર આંકડાકીય માહિતી આપી હતી। અંતમાં આભાર દર્શન તાલુકા હેલ્થ અધિકારીએ કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી વેક્સિનેશન મહાઅભિયાન જિલ્લામાં 143 કેન્દ્રો પર પ્રારંભ થઈ રહ્યો છે। આ પૈકીના જિલ્લાના 25 કેન્દ્રો પર મહાનુભાવો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોરોના જાગૃતિ અંગે તેની વેક્સિન લેવા અંગે ફિલ્મ દર્શાવવામાં આવી હતી। કાર્યક્રમ બાદ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ ઓમકારનાથ હોલ ખાતેના વેક્સિનેશન બુથની મુલાકાત લઈ વેક્સિનેશન લેનારને પ્રોત્સાહિત કર્યા હતા। આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ અને સાથે સાથે આજે વેક્સિનેશન મહાઅભિયાન કાર્યક્રમનો આજે ગુજરાતની અંદર શુભારંભ થવા જઈ રહ્યો છે। પંડિત ઓમકારનાથ હોલ ખાતે આજે યોગ દિવસ અને સાથે સાથે વેક્સિનેશન મહાઅભિયાનનો કાર્યક્રમની શરૂઆત થઈ છે। આજે યોગ દિવસની હું સર્વને શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। વેક્સિનેશન મહાઅભિયાન કાર્યક્રમ આજે ગુજરાત રાજ્યની અંદર 5000 સેન્ટરોની અંદર એની શરૂઆત કરવામાં આવી છે। હવે આજથી કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી, સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને આપણે વેક્સિનેશન લઈ શકીએ છીએ। આ અભિયાનની અંદર જે 18 વર્ષ કે 45 વર્ષ કે એનાથી મોટાની જે ઉંમરનો બાંધ હતો એ હવે આજથી નીકળી ગયો છે અને ગુજરાત સરકારે જે વેક્સિનેશન મહાઅભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે, લોકોને અપીલ કરું છું કે આ વેક્સિનેશન મહાઅભિયાન કાર્યક્રમની અંદર આપ જલ્દીથી જલ્દી વેક્સિનેશન આપે ના લીધું હોય તો ત્વરિત અહીં આવીને આપ લઈ શકો છો અને ગુજરાતને આપણે કોરોના મુક્ત બનાવીશું। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।